ખ્રિસ્તમાવાલા ભાઈઓ બહેનો સ્વજનો આજે સમગ્ર ધર્મસભા સંત જાનુરિયોસનો તહેવાર ઉજવે છે સંત જાનુરિયોસનો જન્મ ઈસવીસન બસો ને બોતેરમાં ઇટાલીમાં થયો હતો અને દર વર્ષે ઓગણીસ સપ્ટેમ્બરના રોજ સમગ્ર ધર્મસભા તેમનો તહેવાર ઉજવે છે સંત જાનુરિયસ બેનવેન્ટો ઇટાલીના ધર્માધ્યક્ષ હતા તેઓ એક શહીદ સંત છે જાનુરિયસના જીવન વિશે ઘણા ઓછા લોકોને ખબર છે વિભિન્ન દસ્તાવેજો અનુસાર જાણવા મળે છે કે તે એક અમીર ધનવાન કુટુંબના હતા અને પંદર વર્ષની નાની ઉંમરે તે બેનવેન્ટો તાબાના પુરોહિત બન્યા છે જ્યારે તે વીસ વર્ષના હતા ત્યારે તે નેપલ્સના ધર્માધ્યક્ષ બને છે નિકોમેદિયા અને સેન્ટ જુલિયાના તેમના મિત્રો હતા જે તેમને સેમિનરીમાં મળ્યા હતા પુરોહિત પદના શિક્ષણ દરમિયાન મળ્યા હતા સમ્રાટ ડિયો દ્વારા ખ્રિસ્તીઓ પર ઘણા અત્યાચારને જુલમો ગુજારવામાં આવતા હતા ત્યારે સંત જાનુરિયસ અને તેમના સાથીઓની ધરપકડ કરવામાં આવી અને તેમને જંગલી રીછોની વચ્ચે ફેંકી દેવામાં આવ્યા હતા પણ એવું જાણવામાં મળે છે કે એ જંગલી રીછોએ તેમને કોઈ જ નુકસાન કર્યું નહીં એ જંગલી જાનવરોએ તેમને ફાડી પણ ના ખાતા ત્યારબાદ તેમને બળબડતી ભટ્ટીમાં ફેંકી દેવામાં આવ્યા હતા પરંતુ તેમાંથી તે સહેલાઈથી બહાર નીકળ્યા આખરે તેમનો સિરક્ષિત કરવામાં આવ્યો તે એક ધર્માધ્યક્ષ હતા ઈસવીસન પચીસો પૂર્વે જ્યારે કોઈને ધર્માધ્યક્ષ બનાવવામાં આવતા હતા ત્યારે ઈસવીસન પૂર્વે પચીસોમાં જ્યારે કોઈને ધર્માધ્યક્ષ બનાવવામાં આવતા હતા ત્યારે એ ધર્માધ્યક્ષનું લોહી એક બોટલમાં ભરીને રાખી મૂકવામાં આવતું હતું સંત જાનુરિયસ ધર્માધ્યક્ષ બને છે ત્યારે તેમનું લોહી એક બોટલમાં ભરીને રાખવામાં આવ્યું અને આજે પણ જ્યારે તેમના લોહીની બોટલને લોકો સમક્ષ લાવવામાં આવે છે ત્યારે તે લોહી તાજું જ જોવા મળે છે અને કેટલાય ચમત્કારો લોકોને જોવા મળે છે ખ્રિસ્તમાવાળા ભાઈઓ બહેનો તેમના આ લોહીને જોઈને કેટલાય લોકોને સાજાપણું મળ્યું છે કેટલાય લોકો રોગમુક્ત બન્યા છે કહેવાય છે કે આ સંત નેપલ્સ ઇટાલીના રક્ષક સંત છે અને સાતમી સદીમાં સૌથી પહેલો ચમત્કાર જોવા મળ્યો હતો સંત જાનુરિસનું મૃત્યુ ઈસવીસન ત્રણસો પાંચમાં થયું ક્રિસમાવાલા ભાઈઓ બહેનો આ સંતની મધ્યસ્થી પ્રાર્થના કરીએ કે આપણું જીવન આ સંતના જેવું બને જેથી આપણે લોકોની અને ઈશ્વરની સેવા કરી શકીએ જય શું આમેન